નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત. હું નિશિત રાજગુરુ. અમદાવાદના શાહીબાગમાં રહેતો એક યુવક પોતાના બાળકને લઈને અડધી રાત્રે હોસ્પિટલે પહોંચ્યો. કારણ હતું માત્ર પત્નીના ચારિત્ર પર શંકા. 30 વર્ષીય યુવક સૌરભ 3 વર્ષની દીકરીને લઈને પહોંચી ગયો હોસ્પિટલમાં. કયું ડીએનએ ટેસ્ટ કરો, મને મારી પત્ની પર શંકા છે. પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી. પતિ ન સમજતા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી. 24 વર્ષીય પત્ની સિમરન પર ચારિત્ર શંકાના આ કેસમાં દંપતીને સમજાવતા પતિ જીદ છોડવા તૈયાર ન હોય. પત્નીએ હેલ્પલાઇનથી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પતિ અને બાળકી ઘરમાં ન દેખાતા બાળકીની માતાએ મહિલા હેલ્પલાઇન 181 અભયમમાં ફોન કરી કહ્યું હતું કે પતિ મારી દીકરીને લઈને ક્યાંક જતો રહ્યો છે. હેલ્પલાઇનના કાઉન્સેલર ત્યાં પહોંચ્યા અને પતિને પૂછતા તેણે કહ્યું કે હું દીકરીનો ડીએનએ ટેસ્ટ કરાવવા લઈ ગયો હતો. પતિને લાગ્યું કે આ તેની દીકરી નથી. જો કે આ સમગ્ર મામલે પત્નીને પતિ સાથે જ રહેવું છે તેવું પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ આપ્યું છે. અમદાવાદમાં પત્નીના ચારિત્ર પર શંકાનો વધુ એક કિસ્સો સમાજમાં સામે આવ્યો. આ પહેલી વખત નથી બન્યું ત્યારે સમાજમાં સંબંધ સાથે શંકાને જોવાઈ રહી હોય. આ પહેલા મે મહિનામાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પતિએ પત્ની વિરુદ્ધ અરજી કરી હતી, પત્નીના ચારિત્ર પર શંકા કરી હતી. જ્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે શાહીબાગમાં પતિએ પત્નીને જાણ કર્યા વગર પુત્રીને લઈને અડધી રાત્રે સંબંધ પર શંકા વ્યક્ત કરી પુત્રીના ડીએનએ ટેસ્ટ માટે હોસ્પિટલ પર દોડી ગયો. પત્ની આ અંગે 181 અભિયમ મારફત જાણ કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પતિ અને પુત્રીની સાથે રહેવું છે તેમ પણ જણાવ્યું. તો આ કોઈ પહેલો કિસ્સો નથી અમદાવાદમાં. બીજો કિસ્સો આ પહેલા ઘાટલોડિયામાં કિસ્સો પ્રકાશમાં આવી ચૂક્યો છે, જ્યારે એક પતિએ એક અરજી કરી હતી કે તેની પત્નીના ચારિત્ર પર શંકા છે. તેને શંકા છે કે જે બાળકો છે તેમના એ તેમના નથી, એટલા માટે તેમણે અરજી કરી હતી અને ડીએનએ ટેસ્ટ બાદ એ ખુલાસો પણ થયો. ત્યારે વધુ એક કિસ્સો શાહીબાગમાં સામે આવ્યો છે. ખૂબ જ ચોંકાવનારો કિસ્સો એક ભદ્ર સમાજ માટે કહી શકાય, કારણ કે લગ્ન કર્યા બાદ, લગ્ન જીવન માણ્યા બાદ, સંતાન બાદ એક પતિને પોતાના પત્ની પર ચારિત્રની શંકા જાય છે અને ત્યારબાદ ડીએનએ ટેસ્ટ સુધી વાત પહોંચી જાય છે. કેટલો ગંભીર આ મામલો છે સમાજ માટે, કેટલું ગંભીર આ એક દાખલો છે કે જ્યારે એક પતિ પોતાની પત્ની પર ચારિત્રની શંકા તો કરે છે પરંતુ ડીએનએ ટેસ્ટ કરાવવા દીકરી કે દીકરાનો પહોંચી જાય છે સાબિત કરવા માટે કે પુત્રી કે પુત્ર તેના નથી. ચર્ચા કરવા આપણી સાથે રુઝાન ખંભાતા જોડાયા છે, એન્ટરપ્રેન્યોર ને સોશિયલ એક્ટિવિસ્ટ, અને આપણી સાથે ડીએનએ એક્સપર્ટ નયન ત્રિવેદી જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. રુઝાન, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કારણ કે આ તો એક અલગ પ્રકારનો કિસ્સો છે ચોક્કસથી, પરંતુ આ બીજી વખત અમદાવાદમાં ઘટ્યું છે. આ પહેલા ઘાટલોડિયામાં પણ આવું થયું હતું. કેટલો આ એક ગંભીર બાબત કહી શકાય સમાજ માટે? અત્યારે એવું થઈ ગયું છે સમાજ માટે કે બધે જ ઇન્સિક્યોરિટી થઈ ગઈ છે. આ કરો તો બી ઇન્સિક્યોરિટી, પેલું કરો તો બી ઇન્સિક્યોરિટી. જાણે કે અત્યારે પતિને શક ગયો કે આ છોકરું મારું નથી પત્ની પર. અનફોર્ચ્યુનેટલી જ્યારે આવા શક જાય છે ત્યારે સૌથી પહેલાં જે બેઝ કહેવાય, જે આપણે જે મેરેજ લાઈફનો જે બેઝ હોય, ભરોસો બેઝ હોય, પ્રેમ પ્યાર બેઝ હોય, એ આખો બેઝ જ આખો ખલાસ થઈ જાય છે આવા શક પર. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે અત્યારે એટલે જ આઈમ શ્યોર કે એવું નથી કે એને એકદમ અડધી રાતે એકદમ સપનું આવ્યું ને ઉઠીને ચાલી ગયો, એટલે ઘરમાં આવી તકરાર ચાલતી જ હશે પહેલાંથી. એટલે જ્યારે ઘરમાં તકરાર ચાલતી હશે એટલે તમે વિચારો કે મહિના બે મહિના યા જ્યારથી બી ચાલતી હશે એટલે ઘરમાં કેટલો અજંપો હશે અને કેટલું અંદર ઇન્સિક્યોરિટી વાઇફને બી હશે, હસબન્ડને બી હશે.
અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે બધાએ ખાસ સાંભળવું જોઈએ કે આપણી દીકરી યા જેવી બચ્ચું છે, બાળક છે, એની ઉપર શું અસર પડતી હશે. કારણ કે અનફોર્ચ્યુનેટલી અત્યારે થયું છે શું કે જે ઘરમાં થાય છે બાળક, તો આજની તારીખમાં તમને ખબર છે કે બાળક વહેલા મોટા થઈ જાય છે, લોકોને વહેલી સમજ આવી જાય છે. ને અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં જ્યારે આવું થઈ રહ્યું છે ત્યારે બાળક બિલકુલ ઇનસિક્યોર એ બી થઈ જાય છે. અને જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ ટાઈપના કેસીસ, નોટ જસ્ટ રિલેટેડ ટુ ઇન્સિક્યોરિટી, પણ જે રીતે આપણે બહેનો પર અત્યાચાર જોઈ રહ્યા છીએ યા જે રીતે એક્સપ્લોઇટેશન જોઈ રહ્યા છીએ, એ રીતે એ છોકરી પર શું થયું હશે કે મારા પપ્પા કેમ આવું બિહેવ કરે છે ને કેમ મારા ઘરમાં આવો અજંપો છે. એટલે આ બધું જોઈને અત્યારે વી આર સી આપણે એકચ્યુઅલી આપણી આખી સોસાયટી, આપણી જે ફેમિલી સિસ્ટમ છે એને આપણે ખલાસ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ ગુડ, જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ ઇટ ઇઝ ગુડ કે ભાઈ એક ટેકનોલોજી છે પ્રૂવ કરવા માટે, હેલ્પ કરવા માટે કે ભાઈ ડીએનએ ટેસ્ટ, આપણે ડીએનએ ટેસ્ટ બીજા પોઈન્ટ માટે યુઝ કરવાની છે, મેડિકલ યુઝ માટે, કંઈક પોઝિટિવ પોઈન્ટ માટે. ડીએનએ ટેસ્ટ એટલા માટે નથી કે ભાઈ તમે એ જુઓ કે તમારું છોકરું છે કે નહીં, કારણ કે આ તો વિશ્વાસ ને ભરોસાની વાત છે. અને હવે જસ્ટ બીકોઝ તમારા હાથમાં ડીએનએ ટેસ્ટ છે તમને શંકા ગઈ તમે ચાલી ગયા, એટલે આ બહુ જ, આઈ મીન વી આર મૂવિંગ ટુવર્ડ્સ અ વેરી રોંગ એન્ડ સચ અ સોસાયટી જેમાં વિભાજન જ થવાના છે, પોઝિટિવ નથી આવવાનું. બિલકુલ નયનભાઈ, ડીએનએ એક્સપર્ટ, ડીએનએ ટેસ્ટિંગનું આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે. જે લોકોને જે કંઈ પણ પોતાની પત્ની કે બાળકો આ મારા નથી એવી શંકા જાય તો ડીએનએ ટેસ્ટ કરાવવા પહોંચી જાય છે. કઈ રીતે આપ આ ઘટનાને જોઈ રહ્યા છો? ડીએનએનું જે મહત્વ છે આપને લાગે છે કે ખોટી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે? ડીએનએ એટલે એક માતા પિતા તરફથી બાયોલોજીકલ આઈડેન્ટિટી કહેવાય જેને, અને એક સાયન્ટિફિક સ્ટ્રક્ચર છે કે જે આમ જરૂરી છે. જસ્ટ હમણાં 3 દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે આ ડીએનએ ડેટા બેંક સ્થાપવાનો એક નિર્ણય, નીતિ વિષયક નિર્ણય, સૈદ્ધાંતિક નિર્ણય લઈ લીધો છે. આમ સારું છે, પણ જ્યાં સોસાયટીની વસ્તુ છે કે કોઈ પણ આવી રીતે જ્યારે મેરેજ લાઈફમાં આવે છે તો ઇટ કુડ બી ડેન્જરસ. અને આ સાયન્ટિફિક આઈડેન્ટિટી એવી છે કે આપણા ત્યાં તો હજુ આ પ્રથા, બાકી ફોરેનમાં કોઈ પણ ડીએનએ ટેસ્ટ સિવાય એક્સિડન્ટ ડેથ કે બિનવારસી લાશ કે સિવાય કોઈ કરાવતું નથી, પણ આપણા ત્યાં ટ્રેન બહુ જ સામાજિક રીતે ખતરા સમાન ગણાય. બિલકુલ રોજાન, જે રીતે નયનભાઈ કહી રહ્યા છે કે એક ખતરા સમાન આ ઘંટી છે, અને ડીએનએનો સામાન્ય રીતે કોઈ અકસ્માત વખતે અથવા તો કોઈ ઓળખ ન થાય કોઈ બોડી અને એની માટે કદાચ ડીએનએ ટેસ્ટ થયા હોય એવા ભૂતકાળમાં એક કિસ્સા છે, પરંતુ સામાજિક, જ્યારે આપણે સૌ સામાજિક એક છીએ, એક જીવન જીવી રહ્યા છીએ, એક સંબંધોની વાત કરી રહ્યા છીએ, અને એમાં ડીએનએ ટેસ્ટ કેટલું યોગ્ય નથી લાગી રહ્યું કે શંકા કરવાનું વધુ એક માધ્યમ વધી ગયું છે લોકો? થયું છે એવું કે પહેલાં ડીએનએ ટેસ્ટ એટલે મિસયુઝ થયેલા કે ઘણી વાર ડિવોર્સ કેસીસમાં પણ એ કોર્ટનું પરમિશન લઈને, જેટલું મને એક્ઝેક્ટ લૉ નથી ખબર, પણ નોર્મલી કોર્ટનું પરમિશન લઈને ડીએનએ ટેસ્ટો પેટર્નિટી માટે, આ પેટર્નિટી ટેસ્ટ માટેની વાત કરીએ છીએ, બીજા કોઈ ડીએનએ ટેસ્ટની વાત નથી કરી રહી, કે પેટર્નિટી ટેસ્ટ માટે પરમિશન લઈ આ કોર્ટ કહે કે ઓકે કરાવો, ત્યારે આ ટેસ્ટ થતા. કારણ કે પેલીને લેટ્સ સે ડિવોર્સનું એક બેઝિસ હોય કે ભાઈ આ રીઝનના લીધે હું ડિવોર્સ આપવા માગું છું, કે મને શક છે કે અરે મારી વાઈફ કે હસબન્ડ બીજે જાય છે એના માટે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એવું થયું છે કે જ્યારે ડીએનએ ટેસ્ટ આ લોકો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી યુઝ કરવા માગે છે, વચ્ચે એક બે એવા કેસીસ બી સાંભળ્યા હતા કે પપ્પાને શક હોય કે આ મારો, યા મમ્મીને શક હોય ને પછી એને જાયદાદ ના આપવી પડે, ના તો યા યુ નો વારસો ના આપવો પડે, એટલા માટે આવા બધી શંકા ઊભી કરીને ડીએનએ ટેસ્ટો કરાવે. હવે અનફોર્ચ્યુનેટલી એવું બી, નયનભાઈ કેન ગીવ યુ મોર ડિટેલ્સ, ઘણી વાર ડીએનએ ટેસ્ટમાં બી ઘાવલી એટલે લોચા થઈ શકે છે, લોચા મારી શકે છે લોકો, એવું નથી ફૂલ પ્રૂફ છે, પણ અંદર જે એડમિનિસ્ટ્રેટિવ પાર્ટમાં તમે લોચા મારો તો ડીએનએ ખોટું બી આવે. અને જોડે જોડે ખાલી પેટર્નિટી ટેસ્ટ એટલે પેરેન્ટ્સ એટલે ફાધર મધરની ટેસ્ટ નહીં, અત્યારે તો ગ્રેન્ડ ફાધર ને ગ્રેન્ડ પેરેન્ટ્સની બી ટેસ્ટ થઈ શકે છે. જ્યારે મેં ના કહું વારસાના કેસ હોય ત્યારે ગ્રેન્ડ પેરેન્ટ્સની બી ઘણી વાર ટેસ્ટ થાય છે, એક ટુ પ્રૂવ કે આ મારો હાફ બ્રધર યા હાફ સિસ્ટર, એટલે ઇન શોર્ટ પપ્પા મારા નથી યા મમ્મી મારી નથી, એ રીતે બી થઈ શકે છે. એટલે આ જે ફંડામેન્ટલ ચીજ છે, એકચ્યુઅલી આ ફંડામેન્ટલ ડીએનએ એટલા માટે યુઝ થતું હતું કે આપણે કંઈક ચીજ કોઈક ન્યાય માટે થતું હતું, ઇન ટર્મ્સ ઓફ કે જેને શક માટે નહોતું થતું, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ પૂરી જે યુઝ કરવામાં આવી છે એ ડીએનએ એટલા માટે યુઝ કરવામાં આવે છે કે તું પ્રૂવ કે આ મારી વાઈફ છે કે મારો મારું છોકરું છે કે નહીં. એટલે અત્યારે શું થઈ રહ્યું છે, બેઝિકલી ધ બેઝિક કન્સેપ્ટ ઇઝ દેટ કે અત્યારે જ્યારે આ ધીરે ધીરે વધતું જશે, કારણ કે તમે અત્યારે કહો છો 2-4 કેસ છે, ધીરે ધીરે વધી રહ્યા છે અને સ્પેશિયલી અર્બન સિટીઝમાં વધી રહ્યા છે. કારણ કે હવે જે રીતે આપણું જે સોશિયો ઇકોનોમિક પ્રેશર છે, એટલે બધા જોબ કરવા જાય છે, હસબન્ડ બી જોબ કરવા જાય છે, વાઈફ બી જોબ કરવા જાય છે, એટલે હસબન્ડને શક હોય કે મારી વાઈફ ક્યાં જાય છે અને વાયસા વર્ષા. બીજી વાત તમને કહું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ મારે બહાર ડાયવર્ટ નથી કરવી, પણ બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ડીએનએ ટેસ્ટ સિવાય બી યુ નો ઘણી વાર, એટલે આવા કેસીસ છે મારી પાસે, એટલે કહી રહી છું કે ઘણી વાર વાઈફને ખબર છે કે હસબન્ડ બીજે જાય છે, બરોબર છે, ને હસબન્ડ તો ઉભો રહીને કહી દેજે કે હા ભાઈ હું તો જઈશ, તારે રહેવું હોય તો ઘરમાં રહે ને જવું હોય તો જા. આવા બી કેસીસ થાય છે. આ તો જસ્ટ આઈ વોન્ટેડ ટુ મેક અ પોઈન્ટ હિયર.
નયનભાઈ, નોર્મલી જે સાયન્ટિફિકલી પ્રોસેસ શું હોય છે, જેમ રોઝાને કહી રહ્યા છે કે ઘણીવાર એવી ગફલત પણ થતી હોય છે, તો કઈ રીતની સાયન્ટિફિકલી પ્રોસેસ હોય છે અને નોર્મલી આપણા સ્ટેટમાં ગુજરાતમાં કેવા પ્રકારના ડીએનએનો ક્યારે ક્યારે યુઝ થયો છે ભૂતકાળમાં અથવા તો થાય છે? સૌપ્રથમ ડીએનએ ટેસ્ટની ચકાસણી તો માતા પિતાના બ્લડ સેમ્પલ લઈને અને એમને લેબોરેટરીમાં પેકિંગ એક સારી રીતે પેકિંગ કરીને ત્યાં મોકલવામાં આવે છે. ત્રણ પ્રોસેસમાં એનું એન્યુલાઇસિસ થાય છે અને પછી એના આધારે રિપોર્ટ બને છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આ ટ્રેનિંગ અને એનું જે એનાલિસિસ છે ખૂબ જ સારા લેવલમાં થાય છે. કારણ કે આપણી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વર્લ્ડમાં બીજા નંબરે પહોંચી છે છેલ્લા 7-8 વર્ષોમાં, અને એની જે સિસ્ટમ છે એકદમ એડવાન્સ ટેકનોલોજી છે, એટલે એમાં કશું કંઈક આગું પાછું થઈ શકે એવી શક્યતા ઓછી છે. કારણ કે આપણી જે લેટેસ્ટ ટેકનોલોજી છે, જે એક્સપર્ટ્સ છે, એ વર્લ્ડ લેવલના છે, એટલે એમાં શક્યતા જે મિક્સિંગની કે એવું કંઈક થઈ શકે એવું બહુ પોઈન્ટ ઓછા છે. રોઝન, એટમોસ્ફિયર કેટલું કારણભૂત છે આવા પ્રકારની ઘટના માટે? કારણ કે જો તમે સોશિયલી સોશિયલ એનિમલ આપણને કહેવાય છે, પરંતુ આપણે કોઈ સંબંધમાં જ્યારે માત્ર વિશ્વાસ કરીને આગળ વધતા હોય છે ત્યારે ઘરનું એટમોસ્ફિયર, જેમ આપ કર્યા છો કે એક તો ટેકનોલાઇઝ્ડ આ જમાનો છે, 21મી સદી છે, ફાસ્ટ લાઈફ છે, લોકો બંને ફેમિલીમાંથી બંને કમાવા ઈચ્છે છે, ઘણું બધું કમાઈ પણ લેવું છે, દીકરી દીકરા ઉપર ધ્યાન પણ નથી આપવું, એટમોસ્ફિયર કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે આવા પ્રકારના મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં, આવા પ્રકારના ઝઘડામાં? સી, એટમોસ્ફિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પહેલો મેં ના કહું કે ફેમિલી અને મેરિડ લાઈફનો ફર્સ્ટ બેઝિસ છે ભરોસો, ટ્રસ્ટ, વિશ્વાસ. બરાબર, આ તો સારું છે અત્યારે ડીએનએ ટેસ્ટ આવ્યા છે. પહેલા તો એવું બી થતું હતું કે ભાઈ હસબન્ડ કે વાઈફને કે મારું છોકરું નથી. હવે હું તમને બીજી રીતે જરા ઊંધી પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે હસબન્ડ કે ના મારું તો છોકરું જ નથી. હવે બિચારી વાઈફ જાય ક્યાં, પ્રૂવ કેવી રીતે કરે? એટલે આ ડીએનએ ટેસ્ટ એમાં યુઝ થતો હતો કે ભાઈ એ ટુ પ્રૂવ કે ભાઈ આ તારું જ છોકરું છે. એક આ પોઝિટિવ એસ્પેક્ટ પર હતું. પણ અત્યારે થાય છે શું કે આજે ભરોસો ડગમગાઈ ગયો છે. કારણ કે પહેલા તો શું બેબી મોસ્ટલી વાઈફ ઘરે રહે કે યુનો થોડું અલગ અલગ એટમોસ્ફિયર હતો. હવે જે રીતે આપણે વાત કરી, ફાસ્ટ જમાનો છે, મોબાઈલનો જમાનો છે, હવે બની શકે કે વાઈફ કોઈક વાર રાતે કંઈક અર્જન્ટ કામ હોય, યુનો એવું નથી આજકાલ કામમાં, યુનો દેર ઇઝ નો ટાઈમિંગ, કામ હોય અર્જન્ટ તો કંઈક એને ઈમેલ નાખવો પડે, આ વોટ્સએપ હોય કે જે બી કંઈક હોય, તો હસબન્ડને શક જાય કે ભાઈ એ કંઈક બોયફ્રેન્ડ જોડે વાત કરે છે, આ કોઈક એનું અફેર છે, આ રિલેશન છે. એટલે અનફોર્ચ્યુનેટલી આ જે ભરોસો છે ડગમગાઈ ગયો છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હવે આ ભરોસો પાછો કેવી રીતે આવી શકે. કારણ કે અગર આપણે ન તો આવી તો હજી બીજી 4 ટેસ્ટ આવી જશે. આજે એવું નથી કે આ ટેસ્ટ છે, બીજી 4 ટેસ્ટ બી આવશે કે ભાઈ અગર કોઈ બેન કરે કે નથી, આ લોફુલી બી બેન થાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે બીજી 4 ટેસ્ટ આવશે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે બેઝિસ ભરોસાનો બેઝિસ, હવે દેટ ઇઝ વેર ધ ફેમિલી લાઈફ કમ. ને ફેમિલી લાઈફમાં ઓબ્વિયસલી મારે, એટલે આઈ એમ નોટ હિયર ટુ ટોક મોર ઓન ધ ફેમિલી લાઈફ કે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં જે હસબન્ડ ને વાઈફ જે રીતે પેરેન્ટિંગના ઇસ્યુઝ આવી રહ્યા છે, યા જે રીતે પેરેન્ટિંગ કરી રહ્યા છે, તો અનફોર્ચ્યુનેટલી એ પેરેન્ટિંગના લીધે બી આ આખું ડગમગાઈ રહ્યું છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે અત્યારે શું થઈ રહ્યું છે, જે આપણે તમે કીધું કે ફાસ્ટ લાઈફ છે, ફાસ્ટ લાઈફ છે એટલે યુ નો યુ એવરીબડી ગેટ્સ ઇન ટચ વિથ એવરી અધર પર્સન. હવે જ્યારે તમે એક ટચ પોઈન્ટ તમારા વધી જાય છે, લોકોનું મળવાનું વધી જાય છે, તમારા રિલેશનશીપ ફેક્ટર્સ વધી ગયા છે, તો ઇટ ઇઝ બટ નેચરલ અને તમારો એક્સપોઝર વધી ગયો છે. લાઈક એક્ઝામ્પલ આપો, એક્ઝામ્પલ કે ભાઈ વાઈફ અગર કામ કરી રહી છે તો એને કદાચ થોડા કામ માટે બહારગામ બી જવાનું થાય, પોસિબલ છે. તો હવે એ હસબન્ડ અગર શક કરવા ચાલુ કરશે, કારણ કે આજ સુધી હસબન્ડને એવું આજ સુધી એવી પેટ્રાઇકલ સોસાયટીમાં એવું છે કે હસબન્ડ કે હું જ ઘરનો મોબી, હું જ બધું હેન્ડલ કરું, હવે વાઈફ કામ કરે, હવે બેચારાએ મોડું બંધ રાખીને અલાવ કરવી પડે કંઈક પૈસાના લીધે કે પ્રેશરના લીધે કે કેરિયરના લીધે, તો હવે માની લો કે એને બહારગામ જવાનું છે. તો હસબન્ડના માઇન્ડમાં બી એ જેમ આપણે પહેલા નહોતા કહેતા, એટલે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બધાને એ સમજવા માટે કે એક જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે બહેનો જ શક કરે છે, લેડીઝો જ શક કરે છે. કેમ? કારણ કે બિચારી ઘરે બેસી રહેતી હતી, ક્યાંય જતી હતી નહીં, એટલે એના મનમાં શક આવતો હતો. હવે તો વિચારું કે હવે વાઈફો બી બહાર, એ લોકો બી બહાર કામ કરે છે, એટલે હવે હસબન્ડને શક જાય છે. ઇટ ઇઝ વેરી નેચરલ. આ હ્યુમન સાયકોલોજી છે, હ્યુમન મેન્ટાલિટી છે કે જ્યારે કોઈ બીજું બહાર જતું હોય ત્યારે આપણા મનમાં ખયાલી પુલાવો બહુ બનતા હોય. અને ઘણીવાર એવું થાય, આ બીજો બી એક્ઝામ્પલ આપો, અનફોર્ચ્યુનેટલી ઘણીવાર લેટ હશે કે વાઇસ આ વર્ષ હસબન્ડ વાઈફ કોઈ બી એક્ઝામ્પલ છે કે ભાઈ હસબન્ડે વાઈફને ફોન કર્યો, વાઈફે ફોન ના ઉપાડ્યો ને બહારગામ છે, તો એને થાય કે અરે મારી વાઈફ કેમ ફોન નથી ઉપાડતી, શું છે, યુ નો ઓલ ધોઝ, ધીઝ આર ઓલ સાયકોલોજીકલ ફેક્ટર્સ. એટલે આ બધું માઇન્ડમાં ના આવે ને આવું બધું ના વિચારવા માટે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે તમારો ભરોસો હોવો જોઈએ. અને ભરોસો એ તો ઇટ્સ રિલેશનશીપ ફેક્ટર, અને એ જ્યારે તમે પરનો છો ત્યારથી જ તમારો ભરોસો સ્ટાર્ટ થવો જોઈએ. સો ધીસ ઇઝ વોટ ઇઝ ઓલ અબાઉટ. બિલકુલ, ખૂબ જ ગંભીર મુદ્દો છે આ સમાજ માટે. કારણ કે જ્યારે કોઈ વાત વિશ્વાસની આવતી હોય અને વિશ્વાસની વાત ડીએનએ સુધી જો પહોંચી જતી હોય, એ સાબિત કરવા માટે કે નાના હકીકતમાં આ એક સંબંધની નિશાની છે અથવા તો આ એક સંબંધનું પ્રતીક છે, પરંતુ એવું થઈ નથી રહ્યું, એ ગંભીર મુદ્દો છે. એની જ ઉપર ચર્ચા કરીશું. હાલ રૂકાઈએ એક બ્રેક માટે.
નમસ્તે દર્શક મિત્રો, હું છું જીગરદાન ગઢવી અને હું આવી રહ્યો છું ઝી 24 કલાકમાં આ રથયાત્રા નિમિત્તે. તો જોવાનું ચૂકતા માધવની મહાયાત્રા. એને જગમાં જાજા વેર, જેની માથે નથી મોહનની મેર. અજવાળાને આંગળે જાતા પાછું નીકળે ઘોર અંધેર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક ગંભીર મુદ્દા વિશે. રુઝાન અને નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે. નયનભાઈ, આપને કોઈ એવા કેસીસ આપે જોયા છે કે આવા પ્રકારના સમાજમાં કોઈ પગલું ભરવામાં આવ્યું હોય અથવા તો આવા પ્રકારની જરૂરત પડી હોય કોઈને કે ડીએનએ ટેસ્ટ કરાવવો પડે? આ એક જેને એવું કહી શકાય કે શંકાશીલ લોકોના સ્વભાવના લીધે આ વસ્તુ થતી હોય. એની જોડે કોઈ વ્યક્તિ, હસબન્ડ વાઈફમાંથી કોઈની જોડે પુરાવો હોતો નથી કે હકીકત હોતી નથી, પણ કોકે કીધું અને ગેરમાર્ગે દોરાઈને જ આવા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરતો હોય છે. આ એક એની માનસિક ગરીબી કહેવાય. વ્યક્તિ જે કરાવે છે ડીએનએ ટેસ્ટ, જે સમાજ હોય ત્યાં સમાજ બને, પણ આ બધા સંબંધોમાં જ્યારે પોતે જ અવિશ્વાસનું વાતાવરણ પેદા કરતો હોય તો એમાં આપણે કશું કરી શકીએ નહીં. પણ ડીએનએ ટેસ્ટ એક એવી વસ્તુ છે કે જેનાથી સાયન્ટિફિક રિઝલ્ટ મળે છે, એ વસ્તુ સાચી છે, પણ કાયમ માટે અવિશ્વાસનું વાતાવરણ અને બાળકોનું ભવિષ્ય સંપૂર્ણ ખતમ થઈ જાય છે. એટલે ખાસ કરીને નયનભાઈ, આ સમાજમાં આવા કિસ્સાઓ પ્રસરી રહ્યા છે અથવા તો વધી રહ્યા છે હું માનું છું? એઝ અ ડિટેક્ટિવ મારી જોડે દિવસના આવા 4-5 કિસ્સા ઇન્કવાયરી આવે છે. અચ્છા, એટલે મીન્સ લોકો આવું ઈચ્છે છે ખરી, લોકો આવું કરાવવા ઈચ્છે છે, એટલે આ એક માર્ગ અપનાવે છે ખરી એ સાબિત કરવા માટે કે સાચા છે ખોટા. નહીં, ટેકનોલોજીનો સદુપયોગ એવી હોય છે, એવી રીતે આ દુરુપયોગ પણ કહી શકાય. બિલકુલ રુઝાન, ખાસ કરીને આવા પ્રકારની ઘટનાઓ કે એક તો આપણે પહેલાંય ચર્ચા કરી કે આ બધી વસ્તુ કોઈ સાયન્ટિફિકલી પ્રૂવ કરવાની વાતો છે નહીં કે એ દીકરી કે દીકરો એનો છે કે કેમ, પરંતુ રિસ્પોન્સિબિલિટી સમાજ પ્રત્યેની ઓછી થઈ રહી છે, ખુદ પ્રત્યેની ઓછી થઈ રહી છે, સંબંધોમાં રિસ્પોન્સિબિલિટી ઓછી થઈ રહી છે, કારણ ગણી શકાય? સાચી વાત છે, કારણ કે હવે થયું છે શું કે મેં જેમ કહું અત્યારે અનફોર્ચ્યુનેટલી આપણું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું. ન્યુક્લિયર એટલે કે હસબન્ડ વાઈફ રહે, પછી પેરેન્ટ્સ બીજે રહેતા હોય યા ગામડામાં રહેતા હોય યા જે બી હોય યા જે સિનિયર સિટીઝનના ઇસ્યુ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી. તો અત્યારે જ્યારે ન્યુક્લિયર ફેમિલી રહે છે, પહેલાં શું થતું હતું કે અગર બધા સાથે રહેતા હતા તો યુનો પેલો દીકરો પોતાની મમ્મી પપ્પાને કે એ લોકો એને સમજાવે, યુનો યા પેલી વહુ કે એને એ સમજાવે, પણ હવે એ જમાનો તો રહ્યો નથી. અત્યારે તો હસબન્ડ વાઈફ જ અંદર ફોડવાનું છે અને પેલું બાપ સાથે છોકરું છે એને ફોડવાનું છે. હવે થાય છે શું કે લેટસે કે આખા દિવસે લોકો બહાર ગયા હોય, મેં કહું ને પેલો ફોન ના ઉપાડ્યો હોય યા પેલીએ ફોન ના ઉપાડ્યો, એટલે પહેલું શંકા ત્યાંથી ચાલુ થાય. પછી એકબીજાનો ફોન લોક હોય એટલે એ બીજી શંકા ચાલુ થાય કે ભાઈ તારો ફોન કેમ લોક છે ને આ તે, યુનો અલ્ટિમેટલી કોઈ પોઝિટિવ રિઝલ્ટ આમાં નથી આવી રહ્યા. પછી માની લો કે સેટરડે સન્ડે હોય ને કંઈક ઓફિસના કામે બહાર જવાનું હોય વાઈફ યા હસબન્ડ કોઈને બી, તો એ શંકા થાય કે ભાઈ તારે સેટરડે સન્ડે કેમ બહાર જવાનું થાય છે. એટલે અનફોર્ચ્યુનેટ સંજોગો એવા બની ગયા છે. હવે એ સંજોગોમાં યુ નો હવે લેટ્સ સે તમે જોબ કરો છો તો સેટરડે સન્ડે બી એવું તો નથી કે જોબ કરો તો સેટરડે સન્ડે કામ ના હોય. ભાઈ ડિપેન્ડ્સ હવે તમારી કઈ ટાઈપની પ્રોફાઇલ છે, તમારી કઈ ટાઈપની ડેઝિગ્નેશન છે, એ ટાઈપ અગર જેટલી આ ઊંચી જોગ એટલી ટાઈપનું તમારે કામ કરવું પડે. તો હવે જ્યારે તમને શંકા એમાં ચાલુ થઈ જાય એટલે યુ નો તમારામાં પેલો કીડો ભરાવાનું ચાલુ થાય. હવે સિમ્પલ એક્ઝામ્પલ આમાં હું એ મોટી વાત નહીં કરું, પણ બટ નેચર છે કે હસબન્ડ સેટરડે ઘરે રજા પર બેઠો હોય યા સન્ડે ઘરે રજા પર બેઠો અને વાઈફ બારગામ હોય યા ક્યાંક હોય, તો એને બી શંકા જવાની છે જે આપણે પહેલાં નહોતી કહેતા કે વાઈફોને શંકા જાય છે. હવે હસબન્ડોને બી ખબર પડી કે ભાઈ તમને બી શંકા જાય છે જ્યારે તમે આવી રીતે નવરા બેઠો છો ઘરે અને જોઈ છે કે વાઈફ બહાર છે અને તમે ઘરે છો, તો તમને બી શંકા જાય છે. હવે એને કંટ્રોલ કેવી રીતે કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના માટે ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી. એવું નથી કે ખાલી હસબન્ડ શંકા જાય છે, પણ વાઈફે બી એવા સ્ટેપ્સ લેવા જરૂરી પડી ગયા છે કે હસબન્ડને શંકા ના જાય કે આ હસબન્ડને એવું ના લાગે કે આ મારું ધ્યાન નથી રાખતી અને કંઈક બીજે મન લાગી ગયું છે. યુ નો સો ઇટ ઇઝ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. એવું નથી કે ખાલી હસબન્ડની રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે વાઈફ અગર ઘણી વાર કામમાં લાગી જાય તો એની રિસ્પોન્સિબિલિટી ભૂલી જાય છે. એટલે હવે
હું બહેનોને આપણે અત્યારે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ, આ તે બધું 36 શીખવાડીએ છીએ, તો હવે અત્યારે આ બી કેવું જરૂરી થઈ ગયું છે કે ભાઈ તમારે તમારા રિલેશન્સ, કારણ કે અલ્ટિમેટલી પૈસા એની જગ્યાએ છે, પણ અગર હેપી ફેમિલી નહીં હશે તો તમારો કોઈ પૈસા કોઈને બી કામ નથી લાગવાના. સો ઇટ ઇઝ નાઉ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા રિલેશનને મહત્વ આપો, કારણ કે અગર હસબન્ડને શક જઈ રહ્યો છે, અને બીજું જે વાત થઈ કે શક બીજી રીતે બી જાય, કઈ રીતે, એક તો આ બધું વોટ્સએપ ને ફોન ના પડ્યો, બીજું કોઈ કોઈક બહાર ના આવે, હવે સોરી બટ આપણા નેબર બોલો યા જે બી બોલો થોડા નવરા હોય એટલે જઈ જઈને પેલું કાન ભરંભેર નહીં કરે કે હા મેં આમ કર્યું ને પેલું જોયું ને ઓલું જોયું ને, આજકાલ તો આવું થાય છે માર્કેટમાં, યુ નો ઓલ ધેટ, એટલે આ રીતે બી લોકોનું મન બગડે. સમયનો અભાવ છે, એક ટૂંકો સવાલ. આપને લાગે છે 21મી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો અને ખૂબ લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ને આ બધાનો ઉપયોગ કરતા થયા છે, એ પણ એક કારણ છે કે બે વ્યક્તિ વચ્ચે અથવા તો સંબંધોમાં શંકા વધી રહી છે? હવે આપણે માનો છે વાત, આ ટેકનોલોજીનો દુરુપયોગ જ હું કહી શકું, અને અવિશ્વાસનું વાતાવરણ બાહ્ય પરિબળોના લીધે જ પેદા થતું હોય છે, આવો એક અનુભવ છે અત્યાર સુધીનો. ઓકે, ધન્યવાદ રુઝાન અને નયનભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, સંબંધોમાં વિશ્વાસ ક્યાંય ખરીદાતો નથી, ના પ્રેમ ક્યાંય ખરીદાય છે. જો સંબંધો સાચવવાની તાકાત હોય તો જ સંબંધોમાં આગળ વધવું જોઈએ. બીજી તરફ ટેકનોલોજીનો દુરુપયોગ કરવાથી કોઈ પણ તકલીફનું નિવારણ આવતું નથી. સંબંધો સાચવવા માટે વિશ્વાસ જરૂરી છે. વિશેષ રજૂઆત પતે બસ આટલું જ. નમસ્કાર.